आज रोज दामका गाम खाते वृक्षारोपण कार्यक्रम आयोजन कर 1200 થી વૃક્ષ નું રોપણ કરવામાં આવ્યું છે। હજીરા વિસ્તારના દામકા ગામે આજ રોજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। સાથે સાથે નવ યુવાનો સાથે દામકા ગામના સરપંચ તુલસીભાઈ અને દામકા ગામના ઉપસરપંચ નવીન આહીર ચેતનભાઈ પટેલ દામકા ગામના સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આશરે 1200 જેટલા વૃક્ષનું જતન કરવામાં આવ્યું હતું। કાંઠા વિસ્તાર દામકા ગામના ઉપસરપંચ તુલસીભાઈની આગેવાનીમાં ગામના યુવાનો દ્વારા વૃક્ષારોપણ અલગ અલગ ઝાડ રોપવામાં આવ્યા છે। 12 વર્ષની જેમ આ પણ વર્ષમાં પર્યાવરણ બચાવવાનું અભિયાન હેઠળ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। સંસ્થા દ્વારા વિવિધ પ્રકારના વૃક્ષારોપણની રોપણી કરવામાં આવી છે। સુરતના હજીરા વિસ્તારના ડામકા ગામે આજ જ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે। વસ્તારૂર ઉપર ડામકા ગામની પ્રિમાઇસીમાં જે વૃક્ષારોપણ આશરે 1200 છોડ જેવો વૃક્ષારોપણ કરાયા છે। આપણી સાથે સુરત 98.FM ના હર્ષભાઈ જોડાઈ ગયા છે। આપણે હર્ષભાઈ સાથે વાત કરીએ। આજે હર્ષ 98.3 મિર્ચીથી એકચ્યુઅલી છેલ્લા 6 વર્ષથી મિર્ચી ટી ઇડિયટ પ્રોગ્રામ કરીએ છીએ। આપણા ગુજરાતના સીએમ વિજયભાઈ રૂપાણી સર દર વખતે આમાં જોડાય છે, આ વખતે પણ જોડાયા હતા અને દર વખતે કહેતા હોય છે કે હર્ષ સુરત શહેરની અંદર ખાસ કરીને ગામડામાં આનું પ્રમાણ વધારે છે। દામકા ગામ અને અહીંયા સરપંચ ઉપસરપંચથી લઈને આપણી આખી ટીમ યંગસ્ટર્સની ટીમ એ દર વખતે બહુ જ ઉત્સાહથી આમાં ભાગ લેતા હોય છે। હજીરાપટ્ટી વિસ્તાર આજુબાજુ ફક્ત ઇન્ડસ્ટ્રીઝ અને એના વચ્ચે જો કંઈક સુંદરતા આપી હોય તો અહીંયાના યંગસ્ટર્સ અને અહીંયાની ગ્રુપ આપે છે અને દર વખતે ટ્રી પ્લાન્ટેશન કરે છે। લાસ્ટ યર પણ એ લોકોએ 1000 કરતા વધારે ટ્રીઝ પ્લાન્ટ કર્યા હતા। આ વખતે એક સંસ્થા જોડાઈ છે, 1200 જેટલા નેટિવ ટ્રીઝ આપવામાં આવ્યા છે જે એન્વાયરમેન્ટ માટે પણ બહુ સારા છે। હું ચોક્કસ જ આ મિર્ચી ટી ઇડિયટ એક્ટિવિટીમાં જોડાવા માટે સેલ્યુટ કરીશ સરપંચ તુલસીભાઈ સાથે સાથે નવીનભાઈ અને એ તમામ લોકોને। તુલસીભાઈ, કેટલા વૃક્ષારોપણ કરવામાં આવ્યા ડામકા ગામમાં? ડામકા ગામમાં ગત વર્ષમાં જે 1000 વૃક્ષ વાવ્યા હતા અને આ વર્ષે જે KVSVS સંસ્થા છે એમના તરફથી અમને 1200 વૃક્ષ મળ્યા છે અને એ આજે અમે પ્લાન્ટેશન 1200 ને યંગ સ્ટાર વાળી કરી દેવાના છે ટોટલ। અને આવતા બીજો એક પ્લાન છે અમારો, તેમાં કમસે કમ 3000 જેટલા ઝાડો વાવવાના છે અમે, ને એનાથી એક કમ્પાઉન્ડ પૂરેપૂરું બંધ કરી દીધું છે ને એમાં 3000 જેટલા વૃક્ષ વાવીને એમાં પાણી નથી માનીને બધી સગવડ અમે ડામકા પંચાયત વાળી કરીશું। જી બિલકુલ, મનોજભાઈ સાથે આપણે વાત કરીશું। મનોજભાઈ, કેટલા વૃક્ષો છે અને કયા કયા વૃક્ષો છે? ચાલુ વર્ષે અમે અત્યારે હાલમાં 1200 વૃક્ષો લાવ્યા છે અને બીજા પણ 1200 થી વધુ વૃક્ષો વાવીશું અને વાળો કરીને એમાં જાળવણી થાય અને એ રીતે નેટિવ વૃક્ષ એટલે કે અહીં ઉગી શકે એવા લીમડો છે, પારસ પીપળો છે, બદામ છે, ફ્રૂટવાળા ઝાડ પણ અમે લાવવામાં આવ્યા છે જેમ કે જાંબુ છે અને જમરૂખી છે એ પણ ઝાડ અમે, અંજીર છે એવા પણ ઝાડો અમે વારામાં વાવીશું અને જે ઘરમાળો ગલતોળો છે એવા કલ્ટોફોર્મ છે એવા સામાજિક વનીકરણ વિભાગમાંથી પણ અમે પર્યાવરણને બચાવવા માટે અમે પ્રતિબદ્ધતા દર્શાવીએ છીએ। કેટલા વૃક્ષોનું વાવેતર થાય છે? એપ્રોક્સ 1200 વૃક્ષોનું વાવેતર થાય છે અને હમણાં જ સરપંચશ્રીએ 3000 વૃક્ષો આના પછી વાવવાના છે અને અત્યારે આ જે રિસેન્ટલી વૃક્ષો વાવવાનું ખૂબ જ મહત્ત્વ છે અને એક સરપંચશ્રીનો આ વૃક્ષો વાવવા સાથે એક નવો એમણે સંકલ્પ કર્યો છે કે આ વૃક્ષો વાવવા ખાતર નથી વાવવાના પણ એને અમે ઉગાડીને જ રહેશું, એટલે 4-5 હજાર વૃક્ષો ગામની અંદર ઉગતા હોય તો એ પર્યાવરણ માટે ખૂબ જ સારી બાબત છે। જી બિલકુલ, જે રીતે ચેતનભાઈએ વાત કરી રહ્યા વૃક્ષો માટેની અવરોપણ, ડામકા ગામના સરપંચ તુલસીભાઈએ બી વૃક્ષ વધુ આવવા માટેની એક ફરજ બજાવી રહ્યા છે। એમએસ પટેલ સાથે S9 ન્યૂઝ સુરત। આ પ્રસંગે રેડિયો મિર્ચીના જાબાઝને સુરત રેડિયો મિર્ચીના કિંગ RJ હર્ષ ઉપસ્થિત રહીને સરપંચ અને યુવાનોને અનોખી કામગીરીને બિરદાવી હતી। આ ગામમાં પર્યાવરણને અનુલક્ષીને લોકોનું આરોગ્યના કારણે આજરોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। દામકા ગામના સરપંચ તુલસીભાઈએ આભાર વ્યક્ત કર્યો હતો। યજ્ઞેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હજીરા।